Hi friends, good morning. How are you? Yes, I am fine, thank you. चलो सौथी पहला डेट एंड डे लखी नाख्यो. Yes, आजे तो जो बधा ए लखी नाख्यो छे. पछी नेम एंड रोल नंबर. हवे आजे तमारे शुं शीखवानुं छे? तो के ऋषि नो रू ऋषि नो रू केवी रीते? तो के जो तमने ऋषि नो रू शीखवानो छे ने, हां तमने आवी रीते लाइन करता आवडे? बे आवडे ने? हां एवी लाइन करवानी छे. कॉर्नर मा स्टेन्डिंग लाइन करी. यस, જો આમ નામ હોય ને તો એને ત્રિશુલનોત્ર કહેવાય. આને શું કહેવાય? ત્રિશુલનોત્ર. પછી શું કરો? ત્રિશુલનોત્ર કરી નાખો. હા, પછી જો એનો આ ખૂણો છે અહીંયાથી ઊંધો ચોગડે ચાર કર્યો અને અહીંયાથી નાનો સી ફોર કેટ. શું કહેવાય આને? ઋષિનો રૂ. જો પેલા બે ખૂણા કરીને આવી રીતે ત્રિશુલનોત્ર કર્યો. હા, પછી જો આ જે ખૂણો છે ને ત્યાંથી તે ચોગડે ચાર ઊંધો અને ત્યાંથી સી ફોર કેટ. જો આવી રીતે કર્યું પછી અહીંથી ઊંધો ચોગડે ચાર અને સી ફોર કેટ. શું કહેવાય આને? ઋષિનો રૂ. શું કે છે? જોયા ઋષિ એક જંગલમાં પલાખી વાળીને બેઠા ધ્યાનમાં. ઋષિ તપ કરે. જો આર્યા ઋષિ આજે શું શીખવાનું છે? રુ ઋષિનો રુ. હવે આવે છે ક્યુ. ક્યુ એટલે કે ક્વેશ્ચન. વન એટલે કે એ ક્વેશ્ચન પેલો ઋષિનો રુ. હવે જો તમને બોક્સ આપેલા છે. બોક્સ આપેલા છે ને, એમાં જો સૌથી પહેલા ત્રિશુલનો ત્ર કર્યો. કર્યો ને ત્રિશુલનો ત્ર. પછી જે ખૂણો છે ત્યાંથી ઊંધો ચોગડે ચાર એન્ડ નાઉ નેક્સ્ટ સી ફોર કેટ. શું કહેવાય આને? રુ ઋષિનો રુ. કેવી રીતે? હજી એક વાર જોઈએ. સૌથી પહેલા ત્રિશુલનો ત્ર. હા, પછી જે આ ખૂણો છે ત્યાંથી ચોગડે ચાર એન્ડ હાફ સર્કલ. શું કહેવાય આને? રુ ઋષિનો રુ. ચલો મસ્ત બોલતા જાઓ અને લખતા જાઓ. કેવી રીતે? તો કે પેલા ત્રિશુલનો ત્ર કરવાનો, પછી ખૂણો છે યા ચોગડે ચાર એન્ડ હાફ સર્કલ. શું કહેવાય આને? ત્રિશુલનો ત્ર. નહીં, પાછળ આપણે આવી રીતે કર્યું એટલે એને કહેવાય ઋષિનો રુ. ચલો મસ્ત એક એક બોક્સ માં નાના નાના રાઇટિંગ એ બોલતા જવાનું અને લખતા જવાનું. શું બોલવાનું? ઋષિ નો રુ રુ ઋષિ નો રુ. હવે નેક્સ્ટ આવે છે, અરે આને શું કહેવાય? આ તો અજગર નો અ છે ને ઉપર એક લીટો છે તેને શું કહેવાય? યસ, એરણ નો એ. શું કહેવાય? એરણ નો એ. તમને બધાને અજગર નો અ તો લખતા આવડે? અજગર નો અ તો સૌથી પહેલા આપણે શીખી કે ને. હા, પછી આવી રીતે એક લીટો પર નાખવાનો ઉપર. શું કહેવાય? એરણ નો એ. જો આવી રીતે અજગર નો અ તો લખો, પછી આમ લીટો કે આમ ઉપર લીટો ને કે આમ ઊભો લીટો ને એવું કરવાનું નહીં. જો આવી રીતે અજગર નો અ લખ્યો અને ઉપર એક આવી રીતે કરી નાખવાનું. શું કહેવાય આને? એરણ નો એ. એરણ મોચીનું સાધન કહેવાય, તેના પર રાખી ચંપલ સિવાય.
જો આ શું છે એરણ એરણ કોનું સાધન છે મોચીનું આની કશું કરીએ આપણે રાખીને ચંપલ સીવી શકીએ તો સૌથી પહેલા આપણે શું શીખા ઋષિનો ઋષિકા હવે આવે છે એરણનો એ તો શું છે ક્યુ ક્યુ એટલે કે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન ટુ એટલે કે બીજો ચલો બોક્સ છે શું કરવાનું છે એરણનો એ ચલો સૌથી પહેલા અ અજગરનો અ લખ્યો હા હવે એની લાઈન ની ઉપર એક લીટો ત્રાસો જો આવી રીતે સર્કલ વાળી આમ ત્રાસો શું કહેવાય આને એરણનો એ પહેલા અજગરનો અ કર્યો અને ઉપર એ લીટો જો આને વચ્ચે અડવું જોઈએ નહીં શું કહેવાય આને યસ એરણનો એ જો મસ્ત બોલતા જાઓ લખતા જજો બોલિંગ બોલિંગ લખી ની તમને બહુ જ ગમે શું યસ એ એરણનો એ એ એરણનો એ એ એરણનો એ ચલો મસ્ત બોલતા જાઓ અને લખતા જાઓ શું બોલવાનું યસ એ એરણનો એ એ એરણનો એ